ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ હાવ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ ઓકે તો બાળકો આજનો આપણો સબ્જેક્ટ છે ગુજરાતી અને ગુજરાતીમાં આપણો ટોપિક છે સ્વર ઓકે તો બાળકો તમને ખબર છે ને કે આપણે અથી રૂ સુધીના સ્વરો શીખી ગયા છીએ ઓકે આજે આપણે પછી આવતો સ્વર એ એના વિશે અભ્યાસ કરવાના છે ઓકે અને એને ઇંગ્લિશમાં શું થશે ઈ શું થશે ઈ ઓકે તો બાળકો ચાલો સૌ પ્રથમ આપણે એ કેવી રીતે લખાય છે એના વિશે જોઈએ શીખવું છે ને તમારે હા તો ચાલો જોઈએ સૌથી પહેલા એક અડધો ગોળ એને ગાંથ વાળીશું નેક્સ્ટ અડધો ગોળ એને ગાંથ વાળ્યો અને ફરીથી એક અર્ધો ગોળ નેક્સ્ટ અર્ધો ગોર એને ગાંઠ ફરીથી એક અડધો ગોર અને ફરીથી એક ગાંઠ વાળ્યો દેખાય છે ને ચાલો એક અડધો ગોર ફરીથી એને ગાંઠ વાળ્યો ફરી પાછો એક અડધો ગોર ગાંઠ વાળ્યો અને ઊભી રેખા ને નાની ત્રાશી રેખા તો બાળકો આ કયો સ્વર બન્યો છે અ કયો સ્વર બન્યો છે અ નેક્સ્ટ એક અડધું ગોળ ગાંઠ વાળ્યો ફરીથી એક અડધું ગોળ ફરી એક ગાંઠ વાળ્યો એક ઊભી રેખા ત્રાસી રેખા અને ઉપર એક ત્રાસી રેખા તો આ શું બન્યું છે કયો સ્વર બન્યો છે એ કયો સ્વર બન્યો છે એ કે ચાલો ફરી એકવાર જોઈએ સૌથી પહેલા એક અડધું ગોર એની ગાંથ વાળ્યો ફરીથી એક અડધું ગોર અહીંથી ફરી એક ગાંઠ વાળ્યો અહીં ઊભી રેખા ત્રાસી રેખા અને એક આડી રેખા આને કહીશું એકમાત્ર કે દાશ કયો સ્વર બન્યો છે એ કયો સ્વર બન્યો છે એ અને એકમાત્ર એ કે તો બાળકો તમને એ લગતા આવડશે ને હા તો ચાલો હવે આપણે એ થાય છે એના વિશે જોઈએ ઓકે તો બાળકો આ સાનો ચિત્ર દેખાય છે આ છે એક ગુજરાતીમાં આપણે જેને કહીએ છીએ ને એ કરે એક ઓકે તે એક છે આ તો એકનું શું થશે એ દેખાય છે એને આપણે ઇંગ્લિશમાં શું કહીશું વન શું કહીશું વન કે નેક્સ્ટ આ સાનું ચિત્ર છે એરણનું છે સાનું છે એરણનું તો એરણનું શું થશે એ શું થશે એ નેક્સ્ટ આ સા ચિત્ર છે ઓળખો છો તમે બધાને શું છે આ એલચી છે શું છે એલચી તો એલચી શું થશે એ શું થશે એ કે ચાલો એ એક નો એ

એ કે એ એક નો એ એ રણનો એ એલ ચીનો એ કે બાળકો તમને સમજ પડી ગઈ કે એ સાનો શાનો થાય છે તો હવે તમને એ સાનો શાનો થાય છે એ આ વર્ષે ને હા તો આજે આપણે શું જોયું એ કયા સ્વર વિશે શીખ્યા છે એ તો એ તમને લખતા ઓળખતા અને એ સાનો શાનો થાય છે એના વિશે આવડશે ને હા તો એ શાનો થશે એકનો એ રણ નો એ

એ કેવી રીતે બોલીશું અને એક માત્ર એ અને એનો ઇંગ્લિશમાં શું થશે ઈ ઓકે તું બારો હવે તમને એ વિશે લખતા અને ઓળખતા અને એ કયા સાનો શાનો થાય છે એના વિશે આવડશે ને હા વેરી ગુડ બાય સ્ટુડન્ટ થેન્ક યુ